નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું સાગર તૈરૈયા ફરી એકવાર સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન તરફથી સ્ટાન્ડર્ડ સેવન્થની અંદર આપ સૌ કોઈનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સ્ટાન્ડર્ડ સેવન્થની અંદર જે ફોર્થ જે ચેપ્ટર છે તમારું કે હાસ્ય યોગ હા તો એના વિષય ઉપર આપણે ડિસ્કસ કરવાના છીએ ઓકે તો એ પહેલાં આપણે થોડી પૂર્વ ભૂમિકા જોઈ લઈએ કે કયા કયા ચેપ્ટર્સ આપણે જોઈ લીધા તો આપણે થર્ડ ચેપ્ટર એની પહેલાંનું જોયું હતું કે કો રૂખ કે જે ઋષિ બોલતા હતા વાઘ ભટ્ટ નામના જે ઋષિ કીધી આપણે કે હિતભૂક મિતભૂક અને ઋતભૂખ જે હોય એ જ નિરોગી રે કહ અરૂપ ભવતી આ બધા જે પ્રશ્નો હતા આ સરસ મજાની સ્ટોરી જે છે એ આપણે ડિસ્કસ કરી લીધી છે એ પહેલાંની પણ એક સ્ટોરી હતી વિદ્યાર્થી મિત્રો થોડું યાદ કરજો કે મેઘો વર્ષ હતી કૃષક કૃષક એટલે કે ફાર્મર ખેડૂતની એક સ્ટોરી હતી સરસ મજાની કે વર્ષા આવે છે અને એનાથી શું શું ઇફેક્ટ થાય છે એ વર્ષા શું શું ઇફેક્ટ કરે છે તો એના વિષયની સ્ટોરી આપણે જોઈતી એનાથી સમૃદ્ધિ થાય છે એના ઘરની અંદર તો આ બધી વાતો આપણે કરી લીધી તો વિશેષ સમય આની અંદર ના બગાડતા આપણે સીધું ડાયરેક્ટ ચેપ્ટરને સ્ટાર્ટ કરશું કે યોગ હા ફોર્થ જે ચેપ્ટર છે એની અંદર બરાબર છે તો આ જે હાસ્યયોગ છે ને મુખ્યત્વે આની અંદર હવે આપણે જે ગંભીર વિષયો થોડા અભ્યાસ કરી લીધા તો આની અંદર એક રમૂજી વાર્તાઓ રમૂજી નાના નાના જે કહેવાય ને જોક્સ તો ફાઈવ ચારથી પાંચ જેટલા જોક્સો આપેલા છે સરસ મજાના તો એનાથી શું થશે તો કે ક્યાંય પણ આપણે એસેમ્બલીની અંદર ક્યાંય પણ પ્રોગ્રામ થતા હોય તો એની અંદર સંસ્કૃતના નાના નાના જે પણ જોક્સો છે તો એ બોલીને બહુ એટલે બહુ રમૂજી આપણે ભાષાને સરસ રીતના શીખી શકાય તો આપણે વન બાય વન એક એક જોક્સને આપણે ડિસ્કસ કરવાના છીએ ઓકે તો ફર્સ્ટ જે જોક્સ છે એ શું કહે છે તો કે યસ એક દુકાનદાર અને ગ્રાહક વચ્ચે સંવાદ થાય છે કે આપણે જ્યારે કોઈ પણ દુકાને વસ્તુ લેવા જઈએ ને એટલે શું પરિસ્થિતિ થાય છે ત્યાં તો જો સાંભળજો વિદ્યાર્થી મિત્રો કે આપણી કહ આપણી કહ એટલે શું થાય તો કે દુકાનદાર જેને કહેવાય ને જેની દુકાન હોય ને એ દુકાનદાર હોય બરાબર છે અને આપણે બધા જે વસ્તુ લેવા જઈએ તો એ શું કહેવાય ગ્રાહક કહેવાય આપણે બધા ગ્રાહક કહેવાય અને જે વસ્તુ વેચતો હોય એ દુકાનદાર હોય બરાબર છે તો શું થાય છે બિઝનેસમેન જેને આપણે કહીએ છીએ ને તો આપણી કહ એને કહેશું આપણે સંસ્કૃત ભાષામાં વર્ડ થશે આપણી કહ આપણી કહ એટલે દુકાનદાર ગ્રાહકમ પ્રતિ એટલે ગ્રાહકની ગ્રાહકમ પ્રતિ એટલે ગ્રાહકને કહે છે શું કહે છે તો કે સાંભળજો વિદ્યાર્થી મિત્રો કે એ તદ્યંત્રમ ક્રિણાતું ક્ર ક્રયણ ક્રયણયોગ્ય ક્ર ક્રયણયોગ્ય વિદ્યાર્થી મિત્રો પ્રોનાઉન્સિએશન ખાસ જોજો ક્રયણ યોગ્યસ્તી કે એ તદયંત્રમ ક્રણાતું ક્રણય ક્રયણ યોગ્યમસ્તિ ક્રયણ અસ્તિ એવું કહે છે કે એ તદયંત્રમ એ તદયંત્રમ એટલે જો આ આ દુકાનદાર છે અને આ જે છે એ શું છે તો કે જે પણ આપણિક આપણિક એટલે કે દુકાનદાર છે અને આ છે એ ગ્રાહક છે બરાબર છે આ ગ્રાહક છે આ દુકાનદાર છે તો હવે આ દુકાનદાર છે એ ગ્રાહકને કે છે શું કહે છે જો આ વાક્ય કે એ તદયંત્રમ ક્રીણાતું કે આ જે યંત્ર જે છે એ તમે ખરીદો આ બધામાંથી આ જ યંત્ર તમે ખરીદો શું કામે ખરીદો ક્રયાણ યોગ્ય મસ્તી ક્રયાણ યોગ્ય એટલે કે શું ખરીદવા યોગ્ય જેને આપણે કહીએ ને કે સારી વસ્તુ આપણે ઘણી બધી વસ્તુ જોતા હોઈએ શોરૂમમાં જઈએ એટલે પેલો સેલ્સમેન ખબર છે આપણી પાસે આવે સેલ્સમેન અને કહે કે ના ના તમે આ નહીં આ વસ્તુ લ્યો કારણ કે આ વસ્તુ આના કરતાં બહુ સારી છે તો એ જ વસ્તુ કહે છે કે એ ત જ કે આ જે યંત્ર છે આ બધા ભાઈ મને લાગે છે કે દરજી હશે અને એ બધી દુકાન જો પાછળ આ બધા મશીન્સને બધું દેખાય છે તો એ ખરીદવા માટે ગયો છે એ ઇલેક્ટ્રિક મશીન લેવા ગયો છે સંચો ને એ બધી વસ્તુ કે એને સરસ રીતના બધી વસ્તુ સમજાઈ જાય કરી શકે કામ સરળ રીતના એટલા માટે તો શું કે છે કે એ તો જ યંત્રમ ક્રિણાતો આ દુકાનદાર આને કહે છે કે આ જે યંત્ર છે ને આ બધી વસ્તુ છોડી દો પણ આ જે યંત્ર છે ને એ તમે લઈ લો કારણ કે શું કામે તો કે આ ખરીદવા યોગ્ય છે આ ભાઈને કહે છે પછી ગ્રાહક એને ઉત્તર આપે છે જોજો હવે મજા આવશે કે કા વિશેષતા એટલે આપણે પ્રશ્ન પૂછીએ ને કે ભાઈ કેમ તમે આ જ વસ્તુ ખરીદવાની કીધી બીજી વસ્તુની જગ્યાએ તો આ કહે છે પાછો દુકાનદાર જવાબ આપે છે આમને કે એ તદ્યંત્રમ ભવતઃ પંચાશત પ્રતિશતમ એટલે કે પચાસ ટકા પચાસ અને ટકા પ્રતિશતમ એટલે ટકા થાય જે આપણે કહીએ છીએ ને કે ભાઈ મારે બોર્ડની એક્ઝામમાં આટલા પર્સન્ટેજ આવ્યા છે તો પર્સન્ટેજને શું કહેવાય તો કે પ્રતિશતમ કહેવાય પ્રતિશતમ એટલે ટકા થાય બરાબર પંચાશત પંચાશત એટલે પચાસ કે પચાસ ટકા કાર્યભારમ અલ્પમ કરી શકી કે તમારું પચાસ ટકા કાર્ય છે એ સરળ બનાવી દેશે આ જે વસ્તુ છે ને હું તમને આપી રહ્યો છું આ જે વસ્તુ તો આ જે છે એ આને કહે છે કે ભાઈ તમે છે ને આ યંત્ર લ્યો કારણ કે આ ખરીદવા યોગ્ય છે તો ઓલો પ્રશ્ન પૂછે છે કે કેમ ભાઈ આ યંત્ર લેવું શું વિશેષતા છે તો આ પાછો દુકાનદાર છે આને જવાબ આપે છે કે એ યંત્રમ યંત્ર પંચાસ પંચાસ એટલે કે પચાસ પ્રતિશતમ એટલે કે ટકા પર્સન્ટેજ કાર્યભારમ અલ્પમ કરી શકી પચાસ ટકા તમારું કામ છે એ સાવ એટલે સાવ ઇઝી કરી નાખશે તો ગ્રાહક કે છે કે તરી કૃપયા દ્વે યંત્રે દેદાતું કે તમે છે એ બે યંત્ર આપી દો મને કે તો સો ટકા થઈ જશે ને આ એવું કહેવા માંગે છે ગ્રાહક એટલે ગ્રાહક છે એ દુકાનદાર કરતાં પણ ચડિયાતો છે જ એટલે ઓલે એમ કીધું કે ભાઈ આ તમે યંત્ર લ્યો તમારું પચાસ ટકા કામ છે એ ઇઝી થઈ જશે તો ઓલો ગ્રાહક પાછો કહે છે કે ભાઈ તો એક કામ કરો તમે બે યંત્ર આપી દો એટલે સો ટકા કામ કરી નાખે એમ મારે કંઈ કરવાનું જ ના રહી એટલે જસ્ટ જોક્સ છે બીજો જોક્સ જોઈએ આપણે કે શું કહે છે તો કે શિક્ષક અને છાત્ર એટલે આપણી જેવા શિક્ષક એક હશે અને એક છાત્ર હશે વિદ્યાર્થી હશે તો શું બંને વચ્ચે સંવાદ થાય છે અને કહે છે કે છાત્રા છાત્રાયા ગૃહકાર્ય દૃષ્ટવા એટલે કે એક વિદ્યાર્થી હશે તમારી જેવો એ વિદ્યાર્થી સામે આવી અને ગૃહકાર્ય બતાવે છે પોતાનું કે જે ગૃહકાર્ય જે છે કે શું કરેલું છે ગૃહકાર્ય જોતા હતા ટીચર કે વર્ગની અંદર લેસન જોતા હતા જો અહીંયા તમે ચિત્ર જુઓ તો શું કહે છે શિક્ષક બોલે છે સાંભળજો વિદ્યાર્થીને કહે છે આ વિદ્યાર્થીને ગૃહકાર્ય બતાવવા માટે આવ્યો છે કે ભવતઃ ગૃહકાર્ય બહવ દોષા હા બહવહ એટલે કે ઘણા બધા આપણે કહીએ ને દોષા એટલે કે શું છે તો કે ભૂલ છે બરોબર દોષા હા એટલે કે ભૂલ વિસર્ગ જેમ દોષા હા છે એટલે બહુવચન છે અહીંયા અને બહવહ એટલે કે ઘણી બધી ઘણી બધી ભૂલ છે કેની અંદર ભૂલ છે તો કે ગૃહકાર્ય હોમવર્ક ને આપણે સંસ્કૃત ભાષામાં ગૃહકાર્ય કહેવાય શું ગૃહકાર્ય ગૃહ એટલે ઘર અને કાર્ય એટલે કે વર્ક જે આપણે ઘરે જે વર્ક કરવાનું હોય એને ગૃહકાર્ય કહેવાય બરાબર છે એટલે ગૃહકાર્યમ એવું છે કે ભવતઃ ગૃહકાર્ય બહવહ દોષા એટલે તમારા હોમવર્કની અંદર બહવહ એટલે કે ઘણા બધા દોષો છે એમ શિક્ષક છે કોને આ સ્ટુડન્ટને બરાબર તો હવે પછી શું કહે છે તાન આપી ભવાન એક એવ કરોતી એટલે કે આ બધા જ દોષો શું તું એક જ કરે છે એમ હોમવર્ક કરતા સમયે એમ તો હવે વિદ્યાર્થી છે એ શિક્ષક કરતાં પણ ચડિયાતો છે એટલે શું જવાબ આપે છે કે મહોદય કે માનનીય ગુરુજી કે એ તે સર્વે દોષાહ અહમ એક એવ ન કરો મી કે આ જેટલા પણ દોષા એટલે કે જેટલા પણ તમને દોષો દેખાય છે ને અહમ એટલે કે હું એક એકહ એટલે કે હું એકલો જ નથી કરતો એકમ એવ ન કરો મી ન કરો મી કરો મી એટલે હું જ્યારે હું એકલો નથી કરતો અહીંયા ન આપી દીધો ને એટલા માટે નથી કરતો પરંતુ શું થાય છે ગૃહપાઠ લેખને મમ પિતા અપી સહાયતામ કરોતી એટલે ગૃહકાર્ય પાઠન લેખને એટલે ગૃહકાર્ય લખવામાં ગૃહકાર્ય પાઠવામાં એટલે વાંચનમાં મારા પિતા પણ મને સહાય કરે છે એટલે મેં એકલાય ભૂલ નથી કરી મારા પપ્પા એને બંને મળીને ભૂલ કરી છે એટલે તમે એને કહો એવું કહેવા માંગે છે ટીચર એટલે વિદ્યાર્થી એના માટે પણ વિદ્યાર્થી શિક્ષક કરતાં વધારે ઉત્તર આપે છે આ એક જસ્ટ જોક્સ છે પણ આવું તમારે નથી કરવાનું બરાબર એટલે અને બીજું જે થર્ડ જે છે એ શું કહે છે તો કે ગૃહસ્વામી એક અતિથિને કહે છે એટલે જો સરસ મજાનું ઘર હોય આપણું અને ત્યાં કોઈ મહેમાન આવે ને આપણે વંડાની અંદર એટલે આપણે કૂતરું પાડેલું હોય શ્વાન બરાબર છે કૂતરું તો ઘણા બધા બીતા હોય આવતા માટે તો પરિસ્થિતિ સેમ જ થાય છે આની અંદર શું કહે છે ખબર કે ગૃહસ્વામી એ ગૃહસ્વામી ગૃહ એટલે આપણે વાત જોઈએ ને ઘર સ્વામી એટલે કે એનો જે માલિક હોય ને જે પણ જેનું ઘર હોય એ ગૃહસ્વામી થાય એટલે જેનું પણ ઘર હોય ને આપણું માલિકીનું ઘર હોય તો આપણે ગૃહસ્વામી છીએ તો એ ગૃહસ્વામી શું કહે છે તો કે અતિથિમ પ્રતિ કે છે અતિથિ એટલે કે કોણ જે ગેસ્ટ આવે છે એની ઘરે બહાર ઊભા છે કે ભાઈ કૂતરું જોઈને જ બહાર ઊભા રહી ગયા જે પણ મહેમાન આવ્યા ને ગેસ્ટ આવ્યા એ કે ભાઈ હવે શું થશે એમ તો શું કહે છે તો કે એ જે મકાન માલિક હતો એમ કે છે કે અતિથિને અતિથિમ પ્રતિ એટલે અતિથિને કહે છે કે ભવા ના ગચ્છતું કે ભવા નાગતું એટલે કે તમે આવી જાઓ એમ હવે આવી જાઓ ન અનુભવતું અનુભવતું એટલે કે ન અનુભવો આપણે જે કહીએ ને કે મને આ અનુભવાય છે પરંતુ ન અનુભવતું એટલે ન અનુભવતું એટલે કે ન અનુભવો એમ શ્વાન ભયમ ન અનુભવતું કે આ જે કૂતરાની બીક છે એ તમે અનુભવ ના કરો એમ કોને કે છે તો કે એના જે ઘરે અતિથિ આવ્યા છે ગેસ્ટ આવ્યા છે એને કહે છે કે ગૃહસ્વામી કૃપયા આગતું ભવાન આગત છતું શ્વાન ભય એમ ન અનુભવ હતું એમ કે શ્વાનનો જે ભય છે એ તમે અનુભવ ના કરો તો હવે મજા આવશે જો સાંભળો અતિથિ કહે છે કે કિમ સહ ન દમશતી દમશતી એટલે કે નથી કડતો કડતો એમ આપણે જે કહીએ ને બટકું નથી ભરતો કડતો નથી એમ કેમ સહ ન દમશતી કે કિમ સહ એટલે કે તે ન એટલે કે નથી કરતો એમ કોણ નથી કરતો કૂતરો એમ એવું સ્વાન ભયમ ન અનુભવ હતું એવું કીધું ને કે ભાઈ કૂતરાની ચિંતા ના કરો તમે આવી જાઓ તો ઓલા અતિથિ કહે છે કે શું એ કડતો નથી કારણ કે બીક લાગે છે અતિથિને તો પછી શું થશે તો કે ગૃહસ્વામી ગૃહસ્વામી છે એનો ઉત્તર આપે છે હવે કે તસ્ય દંશના સ્વભાવ અસ્તિ નવા વા અસ્તિ નવા ઇતિ અહમ ન જાનામી કે એનો જે દંશવાનો એટલે કે કરડવાનો સ્વભાવ છે કે નહીં એ મને નથી ખબર કારણ કે આજે જ લઈ આવ્યા હશે એટલા માટે કે દંશના સ્વભાવ અસ્થિન વા ઇતિ અહમ અપી ન જાનામી ઇતિ એટલે કે શું તસ્ય દંશના સ્વભાવ એટલે એનો કરડવાનો સ્વભાવ છે કે નહીં અસ્થિન વા એટલે છે કે નહીં એ હું પણ નથી જાણતો અતઃ એ તસ્ય સ્વભાવ્ય પરીક્ષણમ અધુના ભવિષ્યથી એટલે એના જે સ્વભાવ દંશવાનો છે કે નહીં એ હું નથી જાણતો પણ હવે એના સ્વભાવ છે એ ખબર પડશે તમે આવશો ત્યારે અંદર એમ એટલે કૂતરાના સ્વભાવ ચેક કરવાની વાત કરે છે એટલે આ જસ્ટ જોક્સ છે એટલે બરાબર ચોથો પણ એક જોક્સ છે એ જોજો સરસ છે એ ચોરો વચ્ચેનો છે કે બે ચોરી કરીને આવશે ને પછી શું કરે છે જો સાંભળજો સરસ છે કે એકદા ચોરદ્વયમ વિત્તકોષે લુંઠનમ કરોતી કે એકદા એટલે કે એક દિવસ ચોરદ્વયમ એટલે કે બે ચોર બરાબર ચોરદ્વયમ દ્વયમ એટલે કે બે અને ચોર એટલે કે જે પણ આલું જે ચોરી કરે ને એના માટે ચોરદ્વયમ થશે બરાબર એટલે ચોરદ્વયમ એટલે કે બે એક દિવસ બે ચોર વિત્તકોષે વિત્તકોષ માટે જે શબ્દ બેન્કિંગ જે છે ને બેંક જે છે ને એના માટે સંસ્કૃત ભાષામાં જે પણ વર્ડ યુઝ થાય છે એનું નામ છે વિતકોષ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ખાસ વિત્તકોષ ઓકે તો એક દિવસ શું છે તો કે બે ચોર છે એ વિત્તકોષે લુંઠનમ કરો હતી લુંઠન એટલે શું થાય તો કે જે રોબરી કરીએ ને જે ચોરી કરવી તો એના માટે વર્ડ યુઝ થાય લુંઠન લુંઠન એટલે કે ચોરી કરવી એમ ચોરીનું અર્થ શું થાય પૂછ્યા વગર આપણે કોઈ પણ વસ્તુ લઈએ તો એ એ પ્રકારની ચોરી જ છે બરાબર તો વિત્તકોષે લુંઠનમ કરોથી એટલે બેંકને એક દિવસ આ બંને જણાએ મળી અને લૂંટવાનું કામ કરે લૂંઠન કરે છે એટલે લૂંટે છે બરોબર બેંકને આ બે જણા મળીને એક દિવસ પછી શું કરે છે તો કે બહુની રૂપકાણી પ્રાપ્ત એટલે ત્યાંથી ઘણા બધા પૈસાઓને લઈને આવે છે લૂંટીને પછી શું કે છે એક ચોર શું છે ગૃહક ગૃહમ આગત્ય વાર્તાલાપ કરો હતી કે બંને ચોર છે ને ઘણા બધા પૈસા બેંકમાંથી લૂટીને આવ્યો પછી બે વાતો કરતા હતા આમ ચોરદાર એમ શું કહેતો હતો એ કે પેલો ચોર છે બીજા ચોરને કહેતો હતો પેલો ચોર શું કહેતો હતો કિયત ધનમ પ્રાપ્તમ તસ્ય જ્ઞાનાર્થમ ધનગરણમ કરોમી કે ભાઈ કિયત ધનમ પ્રાપ્તમ એટલે કિયત એટલે કે કેટલું આપણે ધન પ્રાપ્ત કર્યું એટલે ત્યાં આપણે ચોરી કરવા ગયા હતા ચોર તો ત્યાં ગણવાનો તો સમય હોય નહીં બાકી ગણે તો સવાર પડે ને પછી ખબર છે વિધિ થઈ જાય વ્યવસ્થિત એટલે કિયત ધનમ પ્રાપ્તમ એટલે કે કેટલુંક ધન પ્રાપ્ત કર્યું તસ્ય જ્ઞાનાર્થમ ધનગરણમ કરોતી કે કે કેટલુંક ધન આપણે ત્યાંથી લૂંટી લીધું છે તો એની ગણના માટે શું કરે છે તો કે ધન ગણના એટલે કે જે પૈસાની છે એ ગણના કરે છે બે તો બીજો છે એ કે છે કે ભાઈ રેવા દે રેવા દે એમ શું કહે છે સાંભળજો દ્વિતીય ચોર વ્યર્થ શ્રમ માં કરો તું વ્યર્થ એટલે કે શું જેની જરૂર નથી એવી શ્રમ શું કામે એવી મહેનત શું કામ કરે છે એમ બીજો જે એ આડસુ એ એકદમ એટલે એકદમ એટલે બીજો એમ કે છે કે ભાઈ વ્યર્થ શ્રમ માં કરો તું એટલે વ્યર્થ જે શ્રમ છે ખોટે હું કામે મહેનત ખોટે ખોટી કરો છો એમ શું કામે ખોટી મહેનત તો જોજો એનો ઊંચા આન્સર આપશે સ્વ વર્તમાન પત્રે વાર્તા આગમીશ્ય એવા કે કાલે છાપામાં ઓલરેડી આવી જ જવાનું છે ભાઈ કે આપણે કેટલું લૂંટું છે એટલે ખોટું શું કામે ગણીને આપણો સમય બગાડવો છે એમ એટલે આળસું છે બીજો છે ને તસ્ય ગણના જ્ઞાતમ ભવિષ્ય એમ એની ગણના આપણે કાલે ખબર પડી જ જશે એમ ગણના જ્ઞાતમ ગણના જ્ઞાનમ ભવિષ્યથી એમ તસ તત ગણના જ્ઞાનમ ભવિષ્યથી કાલે છાપવામાં આવશે એટલે આપણને ખબર પડી જ જવાની અહીંયા શું ગણ ગણ કરે છે એટલે એક ચોર છે એ બીજા ચોરને કહે છે એમ તો આ જસ્ટ જોક્ષ હતો એક બીજો એક જોક્સ છે યસ આ જે છે ને આ એ બહુ સરસ છે કે એક વૃદ્ધા વૃદ્ધ જે છે એ શંભુભાઈ છે શંભુભાઈ અને રામનાથની આ વચ્ચે બેની વચ્ચે સંવાદ થાય છે તેમાં વૃદ્ધ જે છે ને એ શંભુભાઈ છે રામનાથને કહે છે એટલે આ જે છે એ શંભુભાઈ છે તમને દેખાઈ રહ્યા છે એ અને આ જે છે એ રામનાથભાઈ છે તો આ શંભુભાઈ છે એ રામનાથને કહે છે શું કહે છે ખબર કે વૃદ્ધ શંભુ વદતી રામનાથને કહે છે કે મમ પત્ની મમ ભોજનસ્ય પશ્ચાદ એવો ભોજનમ કરોતી એમ પશ્ચાદ એટલે કે પછી હંમેશા યાદ રાખજો કે મમ પત્ની પત્ની એટલે કે આપણી વાઈફ કે મારી વાઈફ શંભુ એમ કે છે કે ભાઈ મારી વાઈફ જે છે ને એ હું જમી લઉં ને મમ ભોજનસ્ય ભોજનસ્ય એટલે કે મારા જમવા પછી જ પશ્ચાત એવા ભોજનમ કરોતી એટલે પછી જ જમે એમ હંમેશા ઓલો એમ કહે છે શંભુ રામનાથને પછી શું કહે છે તો કે રામનાથ છે એ પાછો ઉત્તર આપે છે પ્રત્યુત્તર કે ભવત ભા ભવતઃ અહીંયા આવશે વિસર્ગ પાછળ નથી લખેલો ટેક્સ્ટબુકમાં પણ વિસર્ગ આવશે કે ભવતઃ ભાર્યયા સહ ભોજનમ ન કરોતી વા એટલે રામનાથ છે એ પાછો શંભુનાથને ક્વેશ્ચન પૂછે છે પાછો કે ભાઈ શું તમે બંને છે એ એક સાથે નથી જમતા એમ ભારિયા સાથે એટલે કે વાઈફ સાથે શું તમે ભોજન નથી કરતા એમ લંચ તમે નથી લેતા એમ તો પછી શું થશે તો કે પાછો શંભુ છે એને આન્સર કરે છે શું આન્સર કરે હવે આન્સર છે એ જોવા જેવો છે સાંભળજો કે તથા કિમપી નાસ્તી કે એવું કાંઈ છે નહીં ભાઈ કોણ કહે છે શંભુ છે એ રામનાથને કહે છે કે એવું કાંઈ નથી પણ શું છે તો કે મમ પશ્ચાત સા ભોજન કરોતી તસ્ય કારણ કે મારા જમ્યા પછી જ શું કામ એ જમે છે એનું કારણ એક જ છે ભાઈ તું શાંતિરાગ પૂછમાં બહુ પ્રશ્ન તસ્ય કારણમ આવયો એકા એવા કૃત્રિમ દંતાવલ્લી અસ્તિ કૃત્રિમ દંતાવલ્લી એટલે વિઝ્યુએબલ જે આપણે ઓલા જે હોય છે ને દાંત જે આપણે લગાડીએ છીએ પડી ગયા હોય અને પછી જે લગાડીએ છીએ કે અમારી બંને વચ્ચે એક જ દાત છે એટલા માટે અમે લોકો મારા જમ્યા પછી જ મારી પત્ની છે એ જમવાનું ખાય છે એમ એટલે આ જસ્ટ જોક્સ હતો બંને વચ્ચેનો સંવાદ પણ આની અંદરથી ઘણા બધા શબ્દો છે એ આપણે શીખવાના છે અને પાંચે પાંચ તમને જોક્સ છે એ ગુજરાતીમાં અને સંસ્કૃતમાં બંને ભાષામાં તમને યાદ રહેવા જોઈએ પ્લસ બીજી વસ્તુ કે તમારે લોકોને શું કરવાનું છે તો કે આના જે પણ શબ્દો છે એ વ્યવસ્થિત રીતના યાદ કરવાના છે ઓકે તો ફસ્ટ આપણે જોઈએ ક્રીણાતુંનો જે આપણે ક્રીણાતું એટલે ખરીદો બરાબર છે પછી આપણી કહ આપણે જોયું હતું ને યસ આપણી કહ આપણી કહ એટલે જો એનો અર્થ અહીંયા આપ્યો છે દુકાનદાર આપણે કીધું ને ગ્રાહક અને દુકાનદારની સ્ટોરી છે પ્લસ પ્રતિશતમ પ્રતિશતમ એટલે જો પંચાસ પ્રતિશતમ એટલે પચાસ ટકા પર્સન્ટેજ એના માટે રોડ યુઝ થાય છે પ્રતિશતમ પછી ક્રયણ યોગ્યમ એટલે કે ખરીદવા યોગ્ય જો અહીંયા કહેતો હતો ને કે ઘણાતું ક્રયણ યોગ્યમ હસ્તી એટલે એટલે ખરીદવા યોગ્ય છે વસ્તુ આ તમે લઈ જાવ એમ પેલો નહોતો કહેતો દુકાનદાર એટલે પછી દ્વે યંત્રે એટલે કે બે યંત્રો છે બરાબર બે યંત્ર પછી દમશનમ જો યસ દમશનમ જે હતું ને અહીંયા જો આ કૂતરાવાળું જે અહીંયા જો સહ કિમ સહ ન દમશતી ઓલા નહોતો અતિથિએ પૂછ્યું હતું કે શું આ કરશે નહીં દમશતી એટલે કે કરડવું જો અહીંયા ડંખ મારવો અહીં કરડવું એમ એટલે વિતકોષ આપણે વાત થઈ ગઈ વિત્તકોષ અહીંયા જે હતું આ બધી ચોરોની જે જગ્યાએ લૂંટું છે એ બેંક એને વિતકોષ કહેવાય પછી લુંઠનમ લુંઠનમ એટલે લૂંટ જો અહીંયા રહ્યો લૂંટ વિત્તકોષ લૂંઠનમ કરો હતી એટલે બેંકની અંદર બેંકને લૂંટી આપણે એટલે લૂંઠનમ એટલે લૂંટ જે છે એ આગત્ય એટલે આવીને આવ્યો હોય એટલે અમારા બંનેને વર્તમાન પત્રે વર્તમાનપત્ર એટલે શું થાય છે કે સમાચાર પત્ર આપણે ન્યૂઝ પેપર જેને કહીએ છીએ ને વિદ્યાર્થી મિત્રો તો એના માટે સંસ્કૃત ભાષામાં જે વર્ડ યુઝ થાય છે એનું નામ છે વર્તમાન પત્ર તો વર્તમાન પત્રમાં ઓલરેડી કાલે આવી જ જવાનું છે તો એ પછી શું કામે ગણના કરવાની એમ કુત્રીમાં દંતાવલ્લી જો આ ભાઈએ નહોતું કીધું કે મારા પછી જ મારા ઘરના છે એ હંમેશા ભોજન કરે એમ તો કે શું કામે બંનેના એક જ દાંત છે એટલે કુત્રીમાં દંતાવલ્લી એટલે બનાવટી દાંત બરોબર એટલે આ બધા વર્ડ છે એ આપણે જોયા હવે એક આપણું સ્વાધ્યાય છે એને ડિસ્કસ કરી લઈએ સરસ રીતના તો સ્વાધ્યાયની અંદર શું પે પહેલો ક્વેશ્ચન છે એ તો કે શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરવાનું છે આપણે જેટલા પણ જોયા આપણી કહ પ્રોનાઉન્સિએશન ખાસ જોજો સરસ રીતના કરવાનું છે ક્રિણાતુ પછી પંચાશત પછી દ્રષ્ટવા ગૃહપાઠન લેખનમ સ્વાન ભયમ દમશન સ્વભાવ પરીક્ષણમ ચોરદ્વયમ લુંઠનમ રૂપ્યકાણી અગત્ય વ્યર્થ શ્રમમ કૃત્રિમ દંતાવલિહિ આ બધા છે એનું તમારે પ્રોનાઉન્સિએશન સરસ રીતના કરવાનું જ છે ઓકે અને સેકન્ડ જે ક્વેશ્ચન છે એ જે છે નીચેના શબ્દો માટે સંસ્કૃતના શબ્દો જે આપણે હમણાં જોયા ને એ જ શબ્દો છે પણ ખરીદ ખરીદી બેંક લોન ટકા દુકાનદાર આમાંથી જ છે વિદ્યાર્થી મિત્રો તમે થોડું ધ્યાન રાખવું હોય ને લેક્ચરની અંદર તો આ શબ્દોમાંથી જ આના જવાબ છે એ મળી જાય એમ છે ઓકે અને થર્ડ જે ક્વેશ્ચન છે એ શું કહે છે તો કે નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે કહેવાનું છે બરાબર તરી કૃપયા દ્વેયંત્રે દુ કોણ કહેતું તું કે પેલા જે ભાઈ પાસે ખરીદી કરવા ગયા કે પેલા પચાસ ટકા કામ કરે છે એક મશીન છે એ તો કે બે આપી દો તો સો ટકા કરી નાખે તો એ વાક્ય કોણ બોલે છે ભવતઃ ગૃહકાર્ય બહવહ દોષાહા હા કે તમારા હોમવર્કની અંદર બહુ બધા દોષો છે એવું કોણ કહે છે તો યાદ કરજો યસ શ્વાન ભયમ ન અનુભવતું એમ કે આવી જાવ આવી જાઓ ચિંતા ન કરો કૂતરાની બીક ના રાખો એમ એવું કોણ કે નહીં કહેતું તું યાદ કરજો યસ વ્યર્થશ્રમમ મા કરો તું કે ખોટી મહેનત શું કામ કરે છે ભાઈ ઓલરેડી કાલે છે એ ન્યૂઝપેપરની અંદર આવી જ જવાનું છે તો આ બધી વસ્તુઓ કહે છે અને ફોર્થ જે છે એ ફોર્થ ક્વેશ્ચનની અંદર શું છે તો કે રેખાંકિત પદોના સ્થાને કાઉન્સમાં આપેલા શબ્દો છે એને જોડવાના છે એટલે આ જે શબ્દો આપેલા છે ને એની જગ્યાએ આ જે શબ્દો છે એ આમાંથી એક શબ્દ મૂકવાનો છે એમ એ ત યંત્રમ ક્રેણાતું હવે જો પુસ્તક ખરીદી શકાય ફલય ખરીદી શકાય ને ફેન પણ ખરીદી શકાય તો કોઈ પણ એક શબ્દ આની અંદર રાખી અને સેન્ટેન્સ છે એ પૂરું કરવાનું છે ઇઝી છે સાવ ઓકે તો એના પછીનું એક આખી એક્સરસાઇઝ છે યસ ક્વેશ્ચન નંબર ફાઇવ છે તો એની અંદર તમે જુઓ કે ઉદાહરણ મુજબ વાક્ય રચવાના છે કે એક એક્ઝામ્પલ આપેલું છે તમે જુઓ કે એ તદ્દ પછી બે જે ફિલિંગ ધ બ્લેન્ક છે અને પછી અર્થ પણ સમજાવેલો હતો આઈ હોપ કે તમે લોકો સમજી ગયા હશો ઓકે તો ખાસ જોઈ લેજો તમે અહીંયા જો એનું એક્ઝામ્પલ આપેલું છે કે એ તદ યંત્ર ક્રયણ યોગ્ય અસ્તિ કે આ જે યંત્ર છે યંત્ર એટલે કોણ બોલતું હતું આ દુકાનદાર આપણ ઈ કહ બોલતો હતો બરાબર દુકાનદાર તો એ શું બોલતો હતો એ તદ્દ ક્રયણ યોગ્ય આ જે યંત્ર છે યોગ્ય છે એટલે અહીંયા શું શબ્દ આવ્યો તો કે એ તદ પછી યંત્રમ આવ્યો અને બીજી ખાલી જગ્યામાં ક્રયણ યોગ્યમ આવ્યું ને અસ્થિનું અસ્થિ સેમ આપણે મૂકેલું જ છે આની અંદર પછી આપણે જે એક્ઝામ્પલ ચાર જે ખાલી જગ્યા છે એ પૂરી કરવાની છે કે એ તદ પછી શું શું થશે અહીંયા પુસ્તકમ પછી અહીંયા જે ક્રયણ યોગ્યમ હતું ને તો એની જગ્યાએ પઠન યોગ્યમ એવું આવશે એક હું તમને કહી દઉં છું ત્રણ તમારે તમારી જાતે કમ્પ્લીટ કરવાની છે બરાબર ઓકે છઠ્ઠો ક્વેશ્ચન આપણે જોઈ લઈએ જસ્ટ કે ઉદાહરણ મુજબ ક્રિયાપદોના પરિવર્તન કરો એમ પરિવર્તન કરવાનું છે કે જો અહીંયા જે તી પ્રત્યે લાગે છે ને એની જગ્યાએ આપણે મી પ્રત્યે લગાડવાનું છે કે વદતી બરાબર તો વદતીનું વધી અહીંયા જે આ ક્ષતિ જે આવ્યું ને પાછળ ક્ષતિ શ્યામી તો ઈ પ્રયોગ કરી આની અંદર વધ તી કાઢી અને શ્યામીને શ્યા શ્યા તી આવા પ્રત્યયો લગાડી અને તમારે ક્રિયાપદો બનાવવાના છે જો અહીંયા ભવ તી હતું બરાબર તો તી જે છે એને કાઢી અને શું કર્યું તો કે ભવિષ્યતી એટલે ભવિષ્યતી એવું રૂપ બનાવ્યું અને પછી એક બીજું રૂપ બનાવ્યું કે ભવિષ્યામી અને વધ તીની જગ્યાએ વધિષ્યતી અને વધ્યા મી આવું રૂપ બનશે અને કરોતીની જગ્યાએ કરિષ્યતી અને કરીશ્યા મી આવું રૂપ બનશે આની અંદર અને છઠ્ઠાની અંદર તરતી અને તરિષ્યતી અને તરીશ્યા મી આવું રૂપ બનશે ઓકે તો એક છેલ્લી આપણે એક પ્રવૃત્તિ જોઈ લઈએ કે શું શું વસ્તુ છે આની અંદર જોવાનું તો એના માટે કહે છે યસ કે જ્ઞાતવ્ય બિંદુઓ શું છે તો કે અમુક અમુક જે શબ્દો છે આપણે ઓલમોસ્ટ થોડા થોડા આની અંદરથી શબ્દો આપણે ચિત્રપદાની વન ટુ અને થ્રીની અંદર ઓલરેડી આપણે જોઈ ગયા છીએ તો જોજો કે આમ રમ આમ રમ એટલે કે કેરી થાય જેને આપણે મેંગો કહીએ છીએ પછી સીતાફળ છે પછી સીતાફલમ એને કહેવાય કે બદરમ એટલે કે બોર જેને કહીએ છીએ ને તો એના માટે વર્ડ યુઝ થાય છે બદરમ યાદ કરજો વિદ્યાર્થી મિત્રો પછી જંબુ ફલમ એટલે કે જામરખ જેને આપણે કહીએ છીએ ને જમરૂખ તો એના માટે જંબુ ફલમ પછી દાંડીમમ દાંડીમમ એટલે કે દાડમ થાય બરાબર છે પછી કદલી ફલમ યસ કદલી ફલમ એટલે કેડું થાય બનાના જેને આપણે કહીએ છીએ ને તો એના માટે વર્ડ યુઝ થાય છે સંસ્કૃત ભાષામાં કદલી ફલમ પછી નારંગમ નારંગમ એટલે કે નારંગી પછી આમ આમલકમ આમલકમ એટલે કે આંબળું જે છે ને એના માટે વર્ડ યુઝ થાય છે આમલકમ પછી નીંબુકમ નીંબુકમ એટલે લીંબુ પછી ખરબૂજહ ખરબૂજહ એટલે તરબૂજ તરબૂચ થાય બરાબર ખાસ યાદ રાખજો ખરબૂજ એટલે તરબૂજ થાય પછી નારિકેલમ નારીકેલમ એટલે કે નારિયેલ જેને આપણે કહીએ છીએ તો આટલા શબ્દો છે એ ખાસ એટલે ખાસ યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો નવું શબ્દોનું નોલેજ થશે આપને પણ એટલે ભાષા છે એ ખૂબ જ ઈઝી થતી જશે ધીરે ધીરે તો ઓલમોસ્ટ આપણે કવર કરી લીધું છે આ લેક્ચરની અંદર તો આઈ હોપ કે સરસ રીતના સમજાઈ ગયું હશે આ પ્રકારના તમને એમસીક્યુ પણ વર્કશીટની અંદર તમને પ્રોવાઈડ કરવાનો છું જેની સાથે સાથે તમારે આ જે ચેપ્ટરનો જે લેક્ચર છે એ આખો જોઈ લેજો સરસ રીતના તો જ તમને સરસ રીતના વર્કશીટ છે એ ફિલઅપ કરી શકશો તો આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો સરસ રીતના તમને સમજાઈ ગયું છે ના સમજાયું હોય છતાં પણ તો કોઈ ક્વેશ્ચન તમને લાગે ડાઉટનો તો તમે કોમેન્ટ સેક્શનમાં લખી અને જણાવી શકો છો ડેફિનેટલી આઈ વિલ ગીવ યુ આન્સર ઓકે તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ અને ફરી પણ મળતા રહેશું આશા છે કે તમને સરસ રીતના સમજાઈ ગયું છે બરાબર ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ વેરી મચ થેન્ક યુ સો મચ બાય